નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર વાક્યનો પ્રકાર નંબર 3 ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાક વાક્યનો અભ્યાસ કરીશું. આજે આપણે આજ્ઞાક વાક્યની અંદર એના કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કરીશું અને આના પછીના વિડિયોની અંદર આપણે આજ્ઞાક વાક્યો શીખીશું. ગયા વિડિયોની અંદર આપણે પ્રશ્નાર્થ વાક્યો શીખ્યા. વિધાન અને પ્રશ્નાર્થ વાક્યો શીખવા બહુ ખૂબ જ સહેલા છે. હવે થોડુંક તમને કોમ્પ્લિકેટેડ એટલે થોડુંક ગૂંચવણ ભર્યું તમને થોડુંક ઊભું થશે, કારણ કે હવે જે પછીનો જે ત્રીજો પ્રકાર છે એની અંદર તમને મૂંઝવણ વધારે થશે. એટલે ખૂબ જ ધ્યાન આપજો જેથી કરીને તમને આ પણ આ ત્રીજો પ્રકારની હું તો કહું છું ત્રીજો ચોથો પાંચમો પ્રકાર પણ આપણને સહેલાઈથી આવડી જાય, પણ ધ્યાન આપશો તો અને દરેક પોઈન્ટ પણ તૈયાર કરવાના રહેશે. તો જોઈએ ત્રીજો ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ આજ્ઞાક વાક્યો. આ પ્રકારના વાક્યોની અંદર આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી, ધમકી, માગણી વગેરેનો ભાવાર્થ દર્શાવવામાં આવે છે. આજ્ઞાક વાક્યોની અંદર શેનો ઉપયોગ થાય છે, મતલબ કેવા પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય છે, તો કે આજ્ઞા હોય, કોઈમાં હુકમ હોય, કોઈ ફરજદર્શક હુકમ હોય, પછી વિનંતી હોય, સલાહ હોય, સૂચન હોય, ચેતવણી હોય, ધમકી હોય, માગણી હોય વગેરેનો ભાવાર્થ દર્શાવવામાં આવે છે. આજ્ઞાક વાક્ય હંમેશા સાંભળનાર પુરુષ, આજ્ઞાક વાક્યમાં હંમેશા સાંભળનાર પુરુષ એટલે કે યુનેક ઉદ્દેશીને કહેવામાં આવે છે, એટલે કે સામેવાળું જે વ્યક્તિ હોય છે એને ઉદ્દેશીને કહેવામાં આવે, એટલે સાંભળનાર પુરુષ. બરોબર, આ પ્રકારના વાક્યો મોટે ભાગે ક્રિયાપદથી શરૂ થાય. શેનાથી શરૂ થાય? ક્રિયાપદથી. એટલે મતલબ કોઈ કરતા કે સર્વનામ આપેલો હોતો નથી. જેમ આપણે જોતા હતા રામ સેતુ લક્ષ્મણ, આઈ પ્લેડ ક્રિકેટ વેલ, તો એમાં આઈ આવ્યો હતો, તો એવું સર્વનામ કેવું કરતા આવતા નથી. આજ્ઞાક વાક્યની અંદર આજ્ઞાક વાક્યમાં શું આવશે? ક્રિયાપદથી શરૂ થતા વાક્યો હશે. હવે આજ્ઞાક વાક્યની અંદર બે ભાગ પડે, આજ્ઞાક વાક્યના બે પ્રકાર પડે છે. એક પ્રકાર છે હકારાત્મક આજ્ઞાક વાક્ય, ગીવ મી અ કપ ઓફ ટી, મને ચાનો એક કપ આપો, શું છે આવ્યું જોઈ લો, ક્રિયાપદ. બીજું છે નકારાત્મક આજ્ઞાક વાક્ય, ડોન્ટ ટેક માય પેન ફ્રોમ અ ડ્રોઅર, ખાનામાંથી મારી પેન લેશો નહીં. શું આપ્યું છે? ડોન્ટ. પાછળ ક્રિયાપદ તો છે જ, બરોબર. તો ફરીથી સમજાવી દઉં છું કે પહેલા તો આજ્ઞાક વાક્યની અંદર આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી, ધમકી, માગણી વગેરેનો ભાવાર્થ દર્શાવવામાં આવે છે. બીજું, આવા પ્રકારના વાક્યો હંમેશા સાંભળનાર પુરુષ યુને સંબોધીને કહેવામાં આવે છે. ત્રીજું, એની અંદર કે આવા પ્રકારના વાક્યોની શરૂઆત મોટે ભાગે ક્રિયાપદથી શરૂ થશે અને આમાં બે પ્રકાર પડે છે, હકારાત્મક આજ્ઞાર્થ વાક્ય અને નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય. હકારાત્મક આજ્ઞાર્થ વાક્ય એ પણ ક્રિયાપદથી શરૂ થાય, નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય એ પણ ક્રિયાપદથી શરૂ થાય, પણ નકારાત્મકમાં નકાર બનાવ્યો છે એટલા માટે આગળ શું મૂકવામાં આવશે? ડોન્ટ. શું મૂકવામાં આવશે? ડોન્ટ, ડઝન્ટ કે ડીડન્ટ એવું આવતું નથી. આગળ શું આવશે? આગળ ડોન્ટ જ આવશે. હવે વાક્યને આ પ્રકારના વાક્યોની જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવે છે. જો વિધાનમાં તો કેવું હતું કે તમે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ મૂકી દો, કાં તો ઇન્ફોર્મડ મૂકી દો, જાણ કરતા તો વિશેષ માહિતી, સંયોજક તરીકે શેનો ઉપયોગ થતો હતો? ધેટનો. આ વિધાન વાક્ય. પ્રશ્નાર્થમાં આવ્યા તો પ્રશ્નાર્થમાં બંનેમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું છે? આસ્ક, કોમન છે, બરોબર. અને વિશેષ કોઈ પૂછપરછ કરવી હોય તો ઇન્ક્વાયર્ડ ઓફ. સંયોજકમાં જો તમારું ડબ્લ્યુએચ ક્વેશ્ચન હોય તો જે તે ડબ્લ્યુએચ ક્વેશ્ચન રહે છે સંયોજક તરીકે, અને નોન ડબ્લ્યુએચ ક્વેશ્ચનમાં સંયોજક તરીકે ઈ પદવેધર આવે છે. અહીંયા હવે આપણે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવશે. ધારો કે કોઈ વાક્યની અંદર વિનંતી છે તો રિક્વેસ્ટેડ આવે. આ વાક્યના ભાવાર્થ છે, આ રિપોર્ટિંગ વર્બ છે. આ શું છે?
વાક્યનો અવાજ અને આ છે રિપોર્ટિંગ વર્બ તો વિનંતી વર્બ તો રિક્વેસ્ટ એ લખવાનું રિપોર્ટિંગ વર્બ તરીકે કોઈ વાક્યમાં તમને આજ્ઞા બતાય તો ઓર્ડર એડ કરવાનું ફરજ દર્શક હુકમ છે જે કરવું જ પડશે ફરજ છે અને એમાં હુકમ મળેલો છે તો કમાન્ડ એડ સલાહ હોય તો એડવાઇઝડ સૂચન હોય તો સજેસ્ટેડ સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ અથવા નોટિસ્ડ ચેતવણી હોય તો વોર્નિંગ ધમકી હોય તો થ્રેટેન્ડ માગણી હોય તો આસ્ક્ડ અને કોઈ વાક્યમાં ભાવાર્થ સ્પષ્ટ ન થતો હોય તમને એમાં ખ્યાલ ના આવતો કે આમાં કયો ભાવાર્થ સ્પષ્ટ થયેલો છે તો ત્યારે શેનો ઉપયોગ કરે આમ ટોલ્ડ અથવા આસ્ક્ડ આ બધા શું છે રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ ઓર્ડરેડ કમાન્ડેડ એડવાઇઝડ સજેસ્ટેડ ઇન્સ્ટ્રક્ટેડ વોર્નિંગ થ્રેટેન્ડ આસ્ક્ડ ટોલ્ડ બરોબર હવે એના પછી આગળ છે કે વિનંતી વાળા વાક્યોમાં પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો આપેલા હોય તો તે શબ્દ શું કરી દેવાના ખબર દૂર કરી દેવાના શું બધું જો વિનંતી વાળા વાક્યમાં વિનંતી વાળું વાક્ય આવે એટલે આમાં આપ શબ્દ નીકળી જાય પ્લીઝ અને કાઇન્ડલી જેવું શબ્દ આપેલું હોય હું તમને ઉદાહરણ સાથે સમજાવીશ કે જુઓ પ્લીઝ આવ્યું સેમ આવ્યું વિનંતી વાળું તો વિનંતી વાળા વાક્યમાં પ્લીઝ અને કાઇન્ડલી આવ્યું તો મતલબ આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ જ લેવું પડશે કેમ શું લખ્યું વિનંતી વાળા વાક્ય વિનંતી માટે શું આવે રિક્વેસ્ટેડ એના પછી છે કે જો ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય હકાર હોય એટલે કે આ રીતના ક્રિયાપદ વાળું તો હોય જ પણ હકારનો હોય તો સંયોજક તરીકે તમારે શેનો ઉપયોગ કરવાનો ટુનો જો બદલાયો વિધાન વાક્ય હતા તો ધેટ આવતું હતું પ્રશાંત વાક્ય હતા તો ડબ્લ્યુએચ હોય તો જે તે ડબ્લ્યુએચ સંયોજક તરીકે નોન ડબ્લ્યુએચ હોય તો ઇમ કાતો વેધર અહીંયા શું આવ્યું જો વાક્ય તમારું હકાર હોય આવું ક્રિયાપદથી શરૂ થતું હોય હકારમાં તો ટુ આવે અને જો ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય નકારમાં હોય એટલે કે ડોન્ટ થી શરૂ થતું હોય તો તમારે સંયોજક તરીકે નોટ નો ઉપયોગ થાય છે તો આ આપણે ખાલી માહિતી મેળવી હજુ આપણા ઉદાહરણ બાકી છે આજના વાક્યની અંદર શીખવાના આ જે આના ઉદાહરણ છે હું તમને હવે નેક્સ્ટ વિડીયોની અંદર શીખવાડીશ આજે જેટલી આ માહિતી ચલાવી છે તમારે લખવાની છે અને તૈયાર પણ કરવાની છે એટલે દરેકે દરેક પોઈન્ટ સમજીને લખજો કારણ કે હવે જો વિધાન ચલાવ તેમાં થોડોક ફરક પડે પ્રશ્ન કર્યું તેમાં પાછો થોડોક ફરક પડ્યો આજ્ઞા હવે જેમ જેમ આગળ જશું તો એને થોડુંક અઘરું આવતું જશે એટલે ખાસ તૈયારી કરવાની છે બરોબર અને કોઈ પણ તમને જો મૂંઝવણ લાગતું હોય તો તમે મને પૂછી શકો છો પ્રણામ